नमस्कार मित्रों, गुजरात सरकारे खेडूतो माटे खूब महत्वनी जाहेरात करी छे। 4.5 लाख सुधीनी सहाय मळशे जो आ फळनी खेती करवामां आवशे। तो चालो जाणीए आ वीडियोनी अंदर। सरकार द्वारा मित्रों घणी बधी जाहेरात थती होय छे। राज्यना कृषि मंत्री राघवजी पटेलनी जामनगरमां जाहेरात, कमलम फळनुं वावेतर करवा खेडूतोने हेक्टर दीठ 4.5 लाख सुधीनी सहाय मळशे। राज्य सरकार द्वारा कमलम फळ के जेने मित्रों ड्रेगन फ्रूट कहीए छीए, वावेतर करवा माटे सामान्य जातिना खेडूतोने एटले के मित्रों दरेक खेडूतोने एक हेक्टरनी मर्यादामां हेक्टर दीठ 3 लाखनी सहाय चूकवानो निर्णय राज्य सरकारे कर्यो छे। ज्यारे अनुसूचित जनजाति अने अनुसूचित जातिना खेडूतोने एक हेक्टर दीठ 4.5 लाख रुपया सहाय चूकवानी सरकारे जाहेरात करी छे। ગુજરાતના ખેડૂતને કમલમ પાક કરવા માટે શરૂઆતનું જે ઊંચું રોકાણ થાય છે તેની સામે જરૂરી નાણાકીય સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે મિત્રો જાહેરાત કરી છે। કૃષિમંત્રીએ વિગતો આપતા કહ્યું કે કુલ 10 કરોડની સહાય જાહેર કરાઈ છે। ઉપરાંત કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના સાધનોમાં સહાય, બાગાયતી યંત્રીકરણ માટે બાગાયતી માળખાકીય સુવિધા ઊભા કરવા, વર્મી કમ્પોસ્ટ યુનિટ, પ્લાસ્ટિક આવરણ જેવા વિવિધ ઘટકોમાં આર્થિક સહાય માટે વ્યક્તિગત ખેડૂત, એફપીઓ, એફપીસી રજિસ્ટર્ડને, ટ્રસ્ટને મહત્તમ કુલ રૂપિયા 50 લાખની સહાય માટે કુલ 6.50 કરોડની જોગવાઈ કરી છે। તો ખૂબ સારો એવો નિર્ણય છે કે જે ખેડૂતો કમલમનું વાવેતર કરશે તેમને હેક્ટર દીઠ રૂપિયા 4.5 લાખ સુધીની સહાય મળશે। તો ખૂબ સારો એવો નિર્ણય। આપને આ નિર્ણય કેવો લાગ્યો એ અમને જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો। થેન્ક યુ।